માંગરોળમાં પાણીનો પોકાર બાબતે તાત્કાલિક અસરથી ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ રજૂઆત કરતા દર પાંચ દિવસે પાણી મળશે. મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી તેમજ પાણી પુરવઠા બોર્ડ તેમજ નગરપાલિકા સાથે બેઠક કરી તાત્કાલિક અસરથી પાણી આપવા પાણી પુરવઠા બોર્ડે ખાતરી આપી હતી. માંગરોળ શહેરમાં પાણીની છેલ્લા ઘણા સમયથી વિકટ સમસ્યા બની છે. પાણી આપવા બાબતે નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. પાણી બાબતે માંગરોળ શહેરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિવારણ ન આવતા ધારાસભ્ય ભગવાનજી કગઠિયાએ ઉચ્ચ કક્ષાએથી મીટિંગ બોલાવી પાણીનો પ્રશ્ન હલ કરવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં માંગરોળ શહેરની જનતાને દર પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે તેવી માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કગઠિયાએ ખાતરી આપી છે. ભગવાનજીભાઈ કરગઠિયા, એમએલએ માંગરોળ, આજ રોજ મામલતદાર કચેરી ખાતે માંગરોળ શહેરમાં જે પીવાના પાણીની મુશ્કેલી છે એના નિવારણ માટે ડેપ્યુટી કલેક્ટરે આજે મિટિંગ બોલાવેલી હતી, જેમાં ડેપ્યુટી કલેક્ટર ગરચર સાહેબ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા બોર્ડના અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેના કર્મચારી હાજર રહેલા હતા. ત્યારે અત્યારે જે માંગરોળની પાણીની જે કપટ વિકટ પરિસ્થિતિ છે તેમાં પાણીના કૂવામાં ખલાસ થઈ ગયા છે અને પાણી પુરવઠા બોર્ડે અત્યારે મિટિંગમાં નક્કી કર્યું છે કે અમે દરરોજનું 3.5 ML પાણી આપશું અને 1.5 ML જે નગરપાલિકાના કૂવા છે એમાંથી, એટલે માંગરોળ શહેરને દરરોજનું 5 ML પાણી મળવાનું, 5 ML પાણી મળવાનું છે, જેથી કરીને માંગરોળના જે શહેરમાં 40 ઝોન છે એ 40 ઝોનમાં 8×5 = 40 દર 5 દિવસે આવતીકાલથી પાણી નિયમિત મળવાનું છે. અને જે 1 કલાકની મર્યાદા હતી એમાં 50 મિનિટ સુધી આખા શહેરને દર 5 દિવસે પાણી 50 મિનિટ સુધી મળવાનું છે. અને પાણી પુરવઠા બોર્ડે પણ આવતીકાલથી પાણી નિયમિત આપવાના છે. એટલે માંગરોળનો જે દરરોજ 5 દિવસે પાણી મળે એ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને આવતીકાલથી પાણી નિયમિત થઈ જવાનું છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.